વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. પાલનપુરમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે, જે 23 રાઉન્ડમાં પૂરી થશે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામેલો છે અને આજે 23 નવેમ્બરે કોણ બાજી મારે છે એના પર બધાની નજર મંડાયેલી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં આ મતગણતરી કરવામાં આવી રહી છે. એની વાત કરીએ તો મતગણતરી કુલ 23 રાઉન્ડમાં થશે. પહેલા રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રોને આવરી લેવાશે. લગભગ 11-12 વાગ્યા સુધીમાં ચિત્ર ક્લિયર થઈ જાય એવી શક્યતા છે અને 2 વાગ્યા પછી વાવ વિધાનસભા બેઠકનું આ જે પેટા ચૂંટણી છે એનું પરિણામ જાહેર થઈ શકે છે. મતગણતરી કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા છે અને મતગણતરી કેન્દ્રો ખાતે 400 પોલીસ જવાનો ફરજ પર હાજર છે. 159થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતગણતરીમાં જોડાયેલા છે. વાવ બેઠકની પેટા ચૂંટણી પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીતે છે કે પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી જશે કે પછી અપક્ષ માવજી પટેલ ભાજપ કોંગ્રેસને ધૂળ ચટાડે છે એ જોવાનું રહેશે. ગુલાબસિંહ છે એ રાજપૂત સમાજમાંથી આવે છે, પણ તેમને આ વિસ્તારમાં સૌથી વધુ મતદારો ધરાવતો જે સમાજ છે, ઠાકોર સમાજ, એ સમાજમાંથી આવતા સાંસદ ગેનીબેન ઠાકોરનો પૂરો સાથ મળ્યો છે. એક રીતે જોઈએ તો આ ગેનીબેને ગુલાબસિંહ માટે ભરપૂર પ્રચાર કર્યો અને જાહેરમાં ત્યાં સુધી કહી દીધું હતું આ ચૂંટણી તેમની આબરૂનો સવાલ છે. બીજી તરફ ભાજપે તો ખુદ ઠાકોર સમાજમાંથી આવતા સ્વરૂપજીને જ મેદાને ઉતારી દીધા હતા, જ્યારે આ વિસ્તારમાં ભારે વર્ચસ્વ ધરાવતા ચૌધરી સમાજમાંથી આવતા માવજી પટેલ ભાજપ સામે બળવો કરીને ઉભા રહ્યા હતા. માવજી પટેલ સામે એવા આક્ષેપ પણ થયા કે તેમને કોંગ્રેસે ઊભા રાખ્યા છે, તો બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે તેમને ભાજપે ઊભા કર્યા. જોકે માવજી પટેલે પોતાના પર થયેલા બધા આક્ષેપોનો જડબાતોડ જવાબો પણ આપ્યા હતા. આ રીતે રાજ્યમાં એકમાત્ર વિધાનસભાની પેટા ચૂંટણી હોવા છતાં આ મુકાબલો રસાકસી ભર્યો રહ્યો છે. આ બેઠકની ચૂંટણી જ્ઞાતિ અને સમાજોને કારણે ખાસ ગણાય છે. એમાં ચૌધરી સમાજમાંથી આવતા અપક્ષ ઉમેદવાર માવજી પટેલને કારણે આ ચૂંટણી વધુ ચર્ચામાં રહી છે. ઇમોશનલ કાર્ડથી લઈને વાયરલ વિડીયો સુધીના મુદ્દાઓ વિવાદમાં રહ્યા. અહીં સમાજ અને પાઘડી સુધીનું પોલિટિક્સ પણ થયું છે. સામ સામે આક્ષેપો થયા, મત માગવા ખોળા પાથર્યા, મોટા દાવાઓ થયા, વાયદાઓ પણ પાયા, મત લેવા માટે કેટલાય નાટક જોવા મળ્યા. એ બધી વાતોનો આજે અંત આવી જવાનો છે. 13 નવેમ્બરે મતદાન થયા પછી ત્રણેય ઉમેદવારો જીતવાના દાવા કરતા રહ્યા છે, તો બીજી તરફ રાજકીય વિશ્લેષકો પણ પોતાની રીતે ગણતરીઓ માંડી ચૂક્યા છે. પણ થશે શું એ તો આજે જાહેર થઈ જશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને વાવ ચૂંટણીના પરિણામ વિશે જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.